गुड मॉर्निंग स्टूडेंट्स, आपणे ग्रामरना लेक्चरमां अलग अलग टॉपिक्स करेला छे, बराबर। तमने मैं अगाउ कीधेलुं छे के ग्रामेटिकल टॉपिक्स मैं कई रीते तमने करावा छे, जे तमने झड़पथी समझाई जाए, सहेला लागे ए आपणे झड़पथी आवडी जाए। शरूआतमां लई लीधा एक-एक करता करता आपणे बधा ग्रामेटिकल टॉपिक्स ग्रामरना लेक्चरमां करेला छे। हवे आजे आपणे नवो एक ग्रामेटिकल टॉपिक करीए छीए, જેનું નામ લખો ડિગ્રી ઓફ કમ્પેરિઝન। પહેલા આ ટોપિક હું તમને સમજાવીશ, બરાબર। તમારે લખવાનું હશે ત્યારે હું તમને કહીશ કે તમારે શું લખવાનું છે। ડિગ્રી ઓફ કમ્પેરિઝન, હવે ડિગ્રી છે ત્રણ પ્રકાર છે, ડિગ્રીના ત્રણ પ્રકાર છે। ક્યાં ક્યાં? પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ। પહેલા ત્રણેય ડિગ્રી હું તમને સમજાવું છું, તમારે અત્યારે લખવાનું કાંઈ નથી, માત્ર ત્રણ ડિગ્રી સમજવાની છે। ત્યાર પછી હું તમને એના રૂલ્સ જ્યારે કહું ત્યારે તમારે લખવાનું છે, અત્યારે માત્ર તમે ડિગ્રી સમજશો। ડિગ્રી ઓફ કમ્પેરિઝન એના પહેલા તો ત્રણ પ્રકાર છે, ક્યાં ક્યાં? પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી। પોઝિટિવ ડિગ્રી એટલે આપણે સમજીએ, જ્યારે કોઈ બે વસ્તુ, વ્યક્તિ કે બાબત એકબીજા સાથે સમાન હોય, બરાબર, બંને એકબીજાથી એકદમ સમાન હોય ત્યારે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય। કોઈ બે વ્યક્તિ છે, કોઈ બે વસ્તુ છે કે કોઈ બે બાબત એક સરખી લાગે, આપણે એમ થાય કે આ બે વ્યક્તિ તો એક સરખા લાગે છે, પછી ગમે તે બાબતમાં હોય, સ્વભાવમાં હોય કે ગમે એમાં હોય, દેખાવમાં, બરાબર, તો ત્યારે એ બેની જ્યારે કમ્પેરિઝન દર્શાવવી હોય ત્યારે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે। તો આ થઈ પોઝિટિવ ડિગ્રીની સમજૂતી। હવે આપણે એક એક ડિગ્રીનું જ્યારે હું તમને સમજાવું ને સાથે સાથે એનું એક એક એક્ઝામ્પલ લખતા જશું। પોઝિટિવ ડિગ્રી મેં તમને કીધું કે પોઝિટિવ ડિગ્રી એટલે શું, તો કે કોઈ બે વ્યક્તિ, વસ્તુ કે બાબત એકબીજાથી સમાન છે અથવા નથી, બંનેમાં ચાલે, નેગેટિવમાં પણ, બરાબર, કોઈ પણ બે વ્યક્તિ, વસ્તુ કે બાબત એકબીજાથી સમાન છે અથવા નથી, જ્યારે આપણે આવું દર્શાવવા માંગતા હોય, એવું કહેવા માંગતા હોય ત્યારે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે। તમારે એક્ઝામ્પલ ખાલી લખતું જવાનું છે। દાખલા તરીકે આપણે પહેલા લખીએ છીએ પોઝિટિવ ડિગ્રીનું એક્ઝામ્પલ, એ તમે બોર્ડમાંથી જોઈને લખતા જાજો। રીટા ઇઝ એઝ ટોલ એઝ માલા। રીટા ઇઝ એઝ ટોલ એઝ માલા, એટલે રીટા છે એ માલા જેટલી જ ઊંચી છે। તો પોઝિટિવ ડિગ્રીમાં કોઈ પણ બે વ્યક્તિ, વસ્તુ કે બાબત એકબીજાથી સમાન છે અથવા નથી, આવું દર્શાવવું હોય ત્યારે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થશે, બરાબર। હવે આવે છે કમ્પેરેટિવ ડિગ્રી। તમારે અત્યારે સમજવાનું છે, માત્ર એક એક્ઝામ્પલ લખવું હોય તો લખી લેવાનું, કમ્પેરેટિવ ડિગ્રી। હવે કમ્પેરેટિવ ડિગ્રીમાં કેવું છે, કોઈ પણ બે વ્યક્તિ, વસ્તુ કે બાબત એકબીજાથી, એક કરતા બીજી ચડિયાતી છે। જો તમે, બરાબર, એક છે તે અન્ય કરતા ચડિયાતું છે, એવું જ્યારે આપણે દર્શાવવું હોય, પછી તે વ્યક્તિ હોય, વસ્તુ હોય કે બાબત હોય, ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનો કમ્પેર, બે વ્યક્તિ વચ્ચે, કમ્પેર એટલે તુલના, બરાબર, કોઈ બે વ્યક્તિ વચ્ચે જ્યારે કમ્પેર કરવામાં આવી હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે। બે વ્યક્તિઓ વચ્ચેનું, આ વ્યક્તિ છે આના કરતા આ બાબતમાં ચડિયાતો છે, તો એવું જ્યારે આપણે કહેવા માંગતા હોય, પછી એ વ્યક્તિ હોય, વસ્તુ હોય કે બાબત હોય, ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે। તો કમ્પેરેટિવ ડિગ્રીનું આપણે એક એક્ઝામ્પલ લખીએ, બોમ્બે ઇઝ બિગર ધેન સુરત, બોમ્બે ઇઝ બિગર ધેન સુરત, બરાબર। ત્યાર પછી હવે આવે છે સુપરલેટિવ ડિગ્રી, ડિગ્રી નંબર ત્રણ, ત્રણ ડિગ્રી છે, બરાબર, સુપરલેટિવ ડિગ્રી। તો સુપરલેટિવ ડિગ્રીમાં શું, કોઈ વ્યક્તિ, વસ્તુ કે બાબત, બરાબર, એના આખા સમૂહમાં સૌથી ચડિયાતી છે, નંબર 1 જે હોય,
કોઈ વ્યક્તિ વસ્તુ કે બાબત એના સમૂહમાં સૌથી ચડિયાતી છે એવો જ્યારે દર્શાવવું હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. એનું એક્ઝામ્પલ લખીએ તો ધ લાયન ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ. બોલું છું એટલે બોર્ડમાં લખાય, ન વચાય તો વાંધો ન આવે. લાયન ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ એનિમલ, બરાબર. ધ લાયન ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ એનિમલ. હવે અહીંયા જો પોઝિટિવ ડિગ્રી, તો પોઝિટિવ ડિગ્રીમાં તમારે એની રચના સમજવી હોય તો વિશેષણ અહીંયા બોલ છે, એ વિશેષણ છે, બરાબર. વિશેષણ અથવા ક્રિયા વિશેષણની આજુબાજુ એસ એસ પોઝિટિવ ડિગ્રીમાં વપરાશે. પણ જો વાક્ય નકાર હોય તો વિશેષણ અથવા ક્રિયા વિશેષણની આજુબાજુ સો એસ વપરાશે. આ થઈ પોઝિટિવ ડિગ્રીની રચના. સુપરલેટિવની ડિગ્રીની રચનામાં વિશેષણ અથવા ક્રિયા વિશેષણને ઈઆર પ્રત્યય લાગશે અને પાછળ ધેન મૂકાશે. ઈઆર પ્રત્યય લગાડી અને ધેન મૂકશું. અને સુપરલેટિવ ડિગ્રીની રચના કહીએ તો વિશેષણ અથવા ક્રિયા વિશેષણને ઈએસટી પ્રત્યય લગાડશું અને પૂર્વે ધ મૂકશું. આ થઈ ત્રણેય ડિગ્રીની રચના. હવે તમારે જે લખવાનું છે, બરાબર, તે હવે આપણે ઇન્ટરચેન્જ, જ્યારે આપણે ઇન્ટરચેન્જ શીખશું ત્યારે આપણે હવે લખીએ છીએ. હવે તમે નોટપેન હાથમાં લઈ લેજો, ન લીધી હોય એના માટે ખાસ, બરાબર. ઇન્ટરચેન્જ ઓફ, ઇન્ટરચેન્જ ઓફ પોઝિટિવ એન્ડ કમ્પેરેટિવ. પેલા આપણે બે ડિગ્રીનું જ રૂપાંતર શીખીએ છીએ, પોઝિટિવ એન્ડ કમ્પેરેટિવ. ઇન્ટરચેન્જ ઓફ પોઝિટિવ એન્ડ કમ્પેરેટિવ. પેરેગ્રાફ, વાક્યનો અર્થ બદલ્યા વગર, વાક્યનો અર્થ બદલ્યા વગર એક ડિગ્રીનું બીજી ડિગ્રીમાં રૂપાંતર નીચે મુજબ કરી શકાય, નીચે મુજબ કરી શકાય. હવે અહીંયા હું જે એક પછી એક રૂલ લખાવું છું તેને તમારે ખાસ, એ મહત્વના છે, એ રૂલને તમે ફોલો કરશો એટલે તરત જ, રૂલ્સ ફોલો કરશો એટલે તરત જ તમને ડિગ્રીનું રૂપાંતર આવડી. અહીંયા જે લખ્યું એ તો માત્ર સમજૂતી છે, તમારે જે શીખવાનું છે તે હવે ઇન્ટરચેન્જ. નંબર વન, આપેલ વાક્યના નામ અથવા સર્વનામના, આપેલ વાક્યના નામ અથવા સર્વનામના સ્થાન ફેરવવા, આપેલ વાક્યના નામ અથવા સર્વનામના સ્થાન ફેરવવા, આપેલો નિયમ. નિયમ નંબર બે, નિયમ નંબર બે, એક ડિગ્રીનું બીજી ડિગ્રીમાં, એક ડિગ્રીનું બીજી ડિગ્રીમાં રૂપાંતર કરતા હકાર વાક્યનું નકાર, હકાર વાક્યનું નકાર અને નકાર વાક્યનું હકાર કરો. ફરીથી બોલું છું, નિયમ નંબર બે, એક ડિગ્રીનું બીજી ડિગ્રીમાં રૂપાંતર કરતા હકારનું નકાર અને નકારનું હકાર કરો. નિયમ નંબર ત્રણ, નિયમ નંબર ત્રણ, જે ડિગ્રીમાં, જે ડિગ્રીમાં રૂપાંતર કરવાનું હોય, જે
જે ડિગ્રીમાં રૂપાંતર કરવાનું હોય તેની રચના કરવી, તેની રચના કરવી એટલે કે કમ્પેરેટિવમાં 100 ડેશ ડેશ એસ, આવી રીતે લખવાનું છે ઇંગ્લિશમાં 100 ડેશ ડેશ એસ, અથવા એસ ડેશ ડેશ એસ દૂર કરવા અને ER ડેશ ડેશ ધેન મૂકવા. અને ત્રીજો નિયમ ચાલુ છે, અને પોઝિટિવમાં ER ડેશ ડેશ ધેન દૂર કરી સો એસ અથવા એસ એસ ની રચના કરવી, સો એસ અથવા એસ એસ ની રચના કરવી. આપણે એક્ઝામ્પલ બોર્ડ ઉપર સમજશું ત્યારે કદાચ તમારો એકાદ નિયમમાં કઈ લખવાનું રહી ગયું હશે ને તો એ તમને ત્યારે સમજાઈ પણ જશે. હવે લખો 1 2 3 નિયમ લખ્યા આપણે. હવે આવે છે નોંધ નંબર 1. ધ્યાનમાં રાખવાની બાબતો, ડિગ્રીનું રૂપાંતર કરીએ ત્યારે ધ્યાનમાં રાખવાની બાબતોમાં નોંધ નંબર 1. કેટલાક વિશેષણ લખજો વ્યવસ્થિત નોંધ નંબર 1 માં. કેટલાક વિશેષણ તેમજ ક્રિયા વિશેષણના રૂપ, કેટલાક વિશેષણ તેમજ ક્રિયા વિશેષણના રૂપ અનિયમિત થાય છે. કેટલાક વિશેષણ તેમજ ક્રિયા વિશેષણના રૂપ અનિયમિત થાય છે એટલે કે તેને ER કે EST પ્રત્યે, તેને ER કે EST પ્રત્યે લાગતા નથી પરંતુ તેના રૂપ બદલી જાય છે, પરંતુ તેના રૂપ બદલી જાય છે. હવે 3 પાર્ટ પાડો, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. 3 પાર્ટ પાડ્યો, પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ પાડ્યા 3 પાર્ટ. હવે એમાં લખો, પોઝિટિવમાં લખો ગુડ, કમ્પેરેટિવમાં બેટર અને સુપરલેટિવમાં બેસ્ટ. પોઝિટિવમાં ગુડ બરાબર, પોઝિટિવમાં ગુડ, કમ્પેરેટિવમાં બેટર, સુપરલેટિવમાં બેસ્ટ. હવે સમજી લ્યો, એક પછી બધાય લખાવી દો. ગુડ છે, અહીંયા આપણે બિગ ને ER લગાવી દો, ગુડ ને ER લાગતો નથી, ગુડ અનિયમિત રૂપ છે એટલે એને ER લાગશે નહીં, એને બદલે એનું બેટર થઈ જશે, એને EST પણ નહીં લાગે, એનું બેસ્ટ થઈ જશે. તો આવા જે 4-5 છે એનું આપણે લિસ્ટ લખી લઈએ, એટલે જ્યારે ઈ આવે ત્યારે આપણે એનું રૂપ બદલી નાખવાનું, એને ER કે EST લગાડવાના નહીં. ગુડ, બેટર, બેસ્ટ. પછી લખો વેલ, WELL, વેલ, બેટર, બેસ્ટ, વેલ, બેટર, બેસ્ટ. આગળ બેડ, વર્સ અને વર્સ્ટ. બેડ, WORS, વર્સ અને સુપરલેટિવમાં વર્સ્ટ, WORST. ત્યાર પછી બેડલી, તો એનું વર્સ, WORSE અને વર્સ્ટ, એમાં પણ બેડ ને બેડલી નું સરખું જ થશે. ત્યાર પછી લખો લિટલ, એનું લખો લેસ અને લિસ્ટ, લેસ અને
लिस्ट एली डबल एस लेस नीला एस लिस्ट त्यार पछी नेक्स्ट मच एनु थासे मोर कंपेरेटिव मा मोर अने सुपरलेटिव मा मोस्ट एमओआरई मोर अने एमओएसटी मोस्ट पछी मेनी नेक्स्ट मेनी एनु पण मोर अने मोस्ट चलो आ हती नोंध नंबर 1 હવે લખો નોંધ નંબર 2 નોંધ નંબર 2 કેટલાક વિશેષણ અથવા ક્રિયા વિશેષણના રૂપ કેટલાક વિશેષણ અથવા ક્રિયા વિશેષણના રૂપ ધ્વનિ ઘટક હોય છે આવા શબ્દોને પણ ઈએસટી પ્રત્યય લગાડવા નહીં પરંતુ કમ્પેરેટિવમાં પૂર્વે મોર અને સુપરલેટિવમાં મોસ્ટ મૂકવું હવે ધ્વનિ ઘટક આ શબ્દ તમને તમારા માટે નવો થયો ધ્વનિ ઘટક એટલે કેવો જે શબ્દ તૂટક બોલવાથી તૂટે જેની જીભ જલાતી હોય એ સરળતાથી બોલી ન શકે એવા શબ્દો છે તો એમાં આપણે ER કે EST લગાડશું નહીં દાખલા તરીકે બ્યુટીફુલ તો બ્યુટીફુલ ને ER કે EST લાગશે નહીં એને બદલે કમ્પેરેટિવ ડિગ્રીમાં આગળ મોર મૂકશું એટલે મોર બ્યુટીફુલ ધેન થાશે અને સુપરલેટિવમાં ધ મોસ્ટ બ્યુટીફુલ થાશે હવે આપણે ઇન્ટરચેન્જ જે તમે નિયમ લખ્યા એમાં કદાચ કઈ તમારે રહી ગયું હશે ને તો એ તમે આ નિયમ અહીંયા જે એક્ઝામ્પલ સમજાવું ને એમાં તમને ખ્યાલ આવી જશે અહીંયા આપણે માત્ર 2 ડિગ્રી નું રૂપાંતર અત્યારે શીખીએ છીએ કમ્પેરેટિવ માંથી પોઝિટિવ અને પોઝિટિવ માંથી કમ્પેરેટિવ રૂલ્સ લખવામાં કઈ કદાચ રહી ગયું હોય તો અહીંયા તમે એક્ઝામ્પલ સમજશો એટલે ખ્યાલ આવી જશે બરાબર લખવાનું America is richer than India. એક હું સમજાવું છું પછી બોલી શકશો હવે આ જે વાક્ય છે America is richer than India. ER than જોયા આપણને ખબર પડી ગઈ કે આપેલ વાક્ય કમ્પેરેટિવ ડિગ્રીનું છે તો કમ્પેરેટિવ હોય તો પોઝિટિવમાં રૂપાંતર કરવાનું ને પોઝિટિવ હોય તો કમ્પેરેટિવમાં કરવાનું બરાબર આપણને કહેશે તમારે શું કરવાનું ને એ તમને કાઉન્સમાં કીધું જ હશે અમેરિકા ઇઝ રિચર ધેન ઇન્ડિયા તો હવે આપણે આને એક એક નિયમ લાગુ પડીએ તો નિયમ નંબર 1 અત્યારે પણ તમારે નિયમમાં કઈ રહી ગયું હશે ક્લિયર થઈ જશે નિયમ નંબર 1 આપેલ વાક્યના નામ અથવા સર્વનામ બદલાવવા અમેરિકા અને ઇન્ડિયા બે નામ છે આપેલ વાક્યના નામ અથવા સર્વનામના સ્થાન ફેરવવા ઇન્ડિયા અને અમેરિકા તો આપણે અહીંયા પહેલા ઇન્ડિયા ને આગળ લઈ લેશું બરાબર ઇન્ડિયા ને આગળ લઈ લેશું એટલે પહેલો નિયમ લાગુ પડી ગયો પહેલો નિયમ છે આપેલ વાક્યમાંથી નામ અથવા સર્વનામના અહીંયાથી નામ અને પાછળના સ્થાન ફેરવીએ તો પહેલા સ્થાન ફેરવીએ એટલે વાક્ય શરૂઆત કરી નાખવાની હોય ને એટલે છેલ્લું જે સ્થાન છે એને પહેલું લઈ લીધું ઇન્ડિયા બરાબર ત્યાર પછી ઈ જેની જગ્યાએ એમ પછી ER જેન ને દૂર કરશું પછી આપણે નિયમ નંબર 2 જો વાક્ય આપેલ વાક્ય હકાર હોય તો આપણે નકાર કરવાનું છે નકાર હોય તો હકાર કરવાનું છે આપણે અહીં પૂછે હકાર છે એટલે આપણે નકાર કરશું ઇઝ નોટ ત્યાર પછી પોઝિટિવ ડિગ્રી ની રચના કરવા માટે નકારમાં સો અને હકારમાં એઝ એઝ નકારમાં સો એઝ સો પછી રીચ પછી વિશેષણને લઈ લેવાનું છે એસ આ કમ્પેરેટિવ ડિગ્રીની રચના કરી
Amit is cleverer than Atul. તો આપણે જે નિયમ લાગુ પડતા ગયા, અમિત ને આગળ લઈ લીધો, is એમ નામ રાખ્યું, પછી વિશેષણ ને er લગાવ્યું, then મૂક્યું અને અતુલ છે આગળ છે એનું પહેલા. તો આ રીતે તમારે પોઝિટિવ ડિગ્રી માંથી કમ્પેરેટિવ અને કમ્પેરેટિવ ડિગ્રી માંથી પોઝિટિવ માં રૂપાંતર કરવાનું. આપણે આજે પાંચ નિયમ લખવાના અને પાંચ એક્ઝામ્પલ લખીએ છીએ. હવે નેક્સ્ટ લખો રામાયણ. બોલું છું હવે તો રામાયણ ઇઝ નોટ, રામાયણ ઇઝ નોટ સો બિગ, રામાયણ ઇઝ નોટ સો બિગ એઝ ધ મહાભારત. ફરીથી બોલું છું, રામાયણ ઇઝ નોટ સો બિગ એઝ ધ મહાભારત. પોઝિટિવ માં આપ્યું છે, કમ્પેરેટિવ માં આપણે કરીએ છીએ. લખો ધ મહાભારત, ધ મહાભારત ઇઝ બિગર ધેન, ધ મહાભારત ઇઝ બિગર ધેન ધ રામાયણ. આ તમને આવડશે ખરા, તો હું બોલું છું જવાબ ખાલી. નંબર ચાર, એક્ઝામ્પલ નંબર ચાર લખો. હી ઇઝ નોટ સો ટોલ, TALL, હી ઇઝ નોટ સો ટોલ એઝ આઈ. જવાબ લખો, I am taller than he. પાંચમું એક્ઝામ્પલ,
પાંચમું એક્ઝામ્પલ, ધ ડોગ ઇઝ, લખો, ધ ડોગ ઇઝ મોર ફેથફુલ. ધ ડોગ ઇઝ MORE મોર ફેથફુલ ધેન ધ હોર્સ. ધ ડોગ ઇઝ મોર ફેથફુલ ધેન ધ હોર્સ. એનો જવાબ, ધ હોર્સ ઇઝ નોટ, ધ હોર્સ ઇઝ નોટ સો ફેથફુલ એઝ ધ ડોગ. તો અહીંયા આપણે પાંચ એક્ઝામ્પલ ડિગ્રી ઓફ કમ્પેરિઝન ના કર્યા. હવે તમને પ્રશ્ન તો થાવો જ જોઈએ કે અહીંયા આપણે તો કમ્પેરેટિવ નું પોઝિટિવ ને પોઝિટિવ નું કમ્પેરેટિવ શીખા. તમે તો અમને ત્રણ ડિગ્રી સમજાવી શરૂઆતમાં. તો હવેના નેક્સ્ટ લેક્ચરમાં, કારણ કે સુપરલેટિવ ડિગ્રી એ પાછી અલગ એની રચના છે, એનું ટ્રાન્સફોર્મેશન કરવાની અલગ રચના છે. એક ડિગ્રીનું બીજી બે ડિગ્રીમાં કેમ રૂપાંતર થાય એની અલગ રચના છે, એના અલગ રૂલ્સ છે, અલગ રીતે એને સમજવાનું છે. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, આજે ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો ફર્સ્ટ લેક્ચર, સેકન્ડ લેક્ચરમાં સુપરલેટિવ, કમ્પેરેટિવ અને પોઝિટિવનું ઇન્ટરચેન્જ કેમ થાય તે આપણે શીખવાનું છે. એટલે કે જ્યારે એક વાક્ય પોઝિટિવ ડિગ્રીનું આપ્યું હશે તો આપણે એને કમ્પેરેટિવ અને સુપરલેટિવ બંનેમાં રૂપાંતર કરશું, એટલે એક ડિગ્રીનું બીજી બેમાં. પણ એના થોડાક નિયમ જુદા છે, એની આખી રચના અલગ છે. હું આખી એની તમને રચના સમજાવીશ, રચના લખાવીશ અને પછી આપણે એના એક્ઝામ્પલ કરશું. એટલે ડિગ્રી ઓફ કમ્પેરિઝન આપણે બે લેક્ચરમાં શીખશું. આજના લેક્ચરમાં કમ્પેરેટિવ અને પોઝિટિવનું ઇન્ટરચેન્જ કર્યું. નેક્સ્ટ સેકન્ડ લેક્ચર જ્યારે મૂકીશ વિડીયો ત્યારે એમાં સુપરલેટિવ, કમ્પેરેટિવ અને પોઝિટિવનું ઇન્ટરચેન્જ કેમ થાય તે આપણે શીખશું. ડિગ્રી ઓફ કમ્પેરિઝન તમને સેક્શન એમાં MCQમાં પૂછાય છે. નીચે ચાર જવાબ આપેલા જ હશે, એમાંથી જ તમારે એક જવાબ સિલેક્ટ કરવાનો છે. પણ જે નાની નાની બાબતો જે છે, આપણે સામે સાચો જવાબ હોય તો પણ ચારમાંથી એક ગોતવામાં ભૂલ થઈ જાય છે, કારણ કે બહુ નાનું નકાર હોય તો એ સોએજને બદલે એજ વાપરી નાખ્યું હોય. તો આપણે, આપણને ખબર હોવી જોઈએ કે વાક્ય જો નકાર હોય તો એજ આવે જ નહીં, સોએજ આવવું જોઈએ. તો આપણે સોએજ વાળું જ ઓપ્શન પસંદ કરવું પડે. એટલે આવી ઝીણી ઝીણી બાબતો છે ત્યાં જ આપણે, આપણે થાય મેં તો 70 માર્કના MCQ લખ્યા હતા તો મને કાં આટલા માર્ક આવ્યા. પણ એમાં તમે જે નાની નાની બાબતના કારણે તમારું જે ખોટું પડી ગયું હોય, સાવ માઇનોર હોય એને કારણે જે ખોટું પડી ગયું હોય, એટલે MCQમાંથી ઓપ્શન પસંદ કરવામાં બહુ, એટલે બહુ ઝીણી ઝીણી માઇનોર બાબતોને ધ્યાન, ગ્રામેટિકલ ધ્યાનમાં રાખીને ઓપ્શન પસંદ કરવું પડે છે. ને તો તરત જ એક માર્ક, તમે એ ને બદલે બી પસંદ કરો એટલે તરત જ એક માર્ક ખોટો, એક માર્ક તમારો કપાઈ જાય છે જવાબ જોઈએ આવતો હોય તો. બરાબર, બહુ ઝીણી ઝીણી બાબતો એમાં ગ્રામરમાં જે MCQ પૂછાય છે તમને એમાં નાની નાની બાબતોને ધ્યાનમાં રાખવાની આવે છે અને માઇનોર ફેરફાર તમને બતાવવામાં આવતા હોય છે. એટલે તમારે આ બધા ટોપિક ડીપમાં શીખવા પડે છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન ટોપિક જ કન્ટિન્યુ રાખશું. આજે આટલું કરવાનું છે. તમારે હોમવર્કમાં જે મેં પાંચ એક્ઝામ્પલ લખાવ્યા છે એવા બીજા પાંચ તમારી જાતે તૈયાર કરી અને એનું ટ્રાન્સફર કરવાનું છે. ઓકે, આજનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, ગુડ ડે.